અમરેલીના ગિરાસદાર રાજપૂત સમાજ અને અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા દ્વારા યુવરાજસિંહ જાડેજાને ધરપકડ મુક્ત કરવા જિલ્લા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. અમરેલીના ગિરાસદાર રાજપૂત સમાજ અને અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા દ્વારા યુવરાજસિંહ જાડેજાને ધરપકડ મુક્ત કરવા જિલ્લા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. બંને આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં ઘણા સમયથી પરીક્ષાઓમાં યેનકેન પ્રકારે થતા ગોટાળાઓ અને પરીક્ષા પહેલાં જ પેપર લીકના દાખલાઓ યુવરાજસિંહ જાડેજાએ મીડિયાના માધ્યમથી ઉજાગર કરતા રહ્યા અને અવાજ ઉઠાવતા રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે યુવરાજસિંહે ઉઠાવેલ અવાજના કારણે બિનસચિવાલય ક્લાર્કથી માંડી અનેક ભરતી પરીક્ષા રદ કરવાની સરકારને ફરજ પડી હતી. સેંકડો વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા માટે એમને ન્યાય આપવા બાબતે સરકારી ભરતીઓમાં થતી ગેરરીતિ બાબતે યુવરાજસિંહ જાડેજા લડત આપતા રહ્યા છે. રાજ્યના યુવાઓના પ્રશ્નો રજૂ કરતા યુવરાજસિંહ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં સરકારી નોકરીઓમાં ભરતીઓમાં થતા કૌભાંડોને પ્રકાશિત કરીને એક રીતે ગુજરાત સરકારની મદદ જ કરે છે. એમને ન્યાય આપીને સરકારે સાચા ગુનેગારોને પકડવા જોઈએ અને યુવરાજસિંહ પર ગાંધીનગર પોલીસ દ્વારા ખોટી રીતે લગાવેલ આઈપીસી 307 અને 322 જેવી કલમો હટાવીને એમને ધરપકડમાંથી મુક્ત કરવા જોઈએ. સમગ્ર ગુજરાતની સર્વે સામાજિક સંસ્થાઓ દ્વારા તાત્કાલિક યુવરાજસિંહ પર લગાવેલ ગુનાઓ દૂર કરવામાં આવે અને રિલીઝ કરવામાં આવે એ માંગણી કરવામાં આવે છે. સમગ્ર ગુજરાત રાજપૂત ક્ષત્રિય સમાજ સાથે સર્વે સમાજના લાખો વિદ્યાર્થીઓ યુવરાજસિંહ જાડેજા સાથે છે અને જરૂર પડશે ત્યાં એમના માટે મોટી લડત પણ આપશે. નરેન્દ્ર સિંહ ગંભીરસિંહ ગોહિલ, ગિરાસદાર રાજપૂત સમાજ, અમરેલી ટ્રસ્ટી. આજરોજ અમે રાજપૂત સમાજ, ક્ષત્રિય મહાસભા અને ઓજસ ક્લાસીસ, જે શિક્ષિત બેરોજગારોને માર્ગદર્શનનું કામ કરે છે, એ બધા સાથે મળીને ગુજરાત રાજ્યમાં તમામ વિદ્યાર્થી માટે હક અને અધિકાર માટે લડતા યુવરાજસિંહ જાડેજાની કિલ્લાખોરીથી ષડયંત્ર રચીને જે ખોટી કલમ લગાડીને ધરપકડ કરેલ છે એની સામે અમે લોકોએ લોકશાહી ઢબે ગાંધી ચિંતા માર્ગે આજે આવેદન આપ્યું. આ આવેદન આપવામાં અમારી ત્રણ સંસ્થાઓ અને શિક્ષિત બેરોજગાર યુવાનો, જે સર્વ જ્ઞાતિમાંથી આમ તો ઝાઝા યુવાનો આવવાના હતા, પણ શાંતિ અને સલામતી માટે ગિરાસદાર રાજપૂત સમાજે મર્યાદિત સંખ્યામાં આવીને લોકશાહી તબે અધિક કલેક્ટર વાળા સાહેબને આવેદનપત્ર આપીને ગુજરાત સરકાર સુધી અમારો અવાજ પહોંચે એ માટે અમે લોકશાહી તબે પ્રયત્ન કર્યો.